પલાવાસના ગામથી આવું છું. મારે વગર ટ્યુશને માળીએ 58% લાયા 10મા બોર્ડની પરીક્ષામાં. મેં માળીની એક ચોકલેટ માની હતી એમાં મારે 58% આવ્યા અને મને લાગતું નતું જરાય, તો પણ મારે આટલા ટકા આવ્યા બોર્ડની એક્ઝામમાં. હા, બોર્ડની એક્ઝામ 10મા ધોરણની. બરોબર. રામ રામ માળી. કોની માનતા હતી? ડબુડી માની. 10મા ધોરણમાં. મારું નામ દિલીપ પટેલ છે, હું કલોલ રહું છું. મારે વિસનગર જીઆઈડીસીમાં પ્લોટ હતો, જે 3-4 વર્ષથી હું વેચવાનું ટ્રાય કરતો હતો પણ વેચાતો નહોતો. ડબુડી માતાની માનતા માની 1 મહિનામાં મારું કામ થઈ ગયું. શું થઈ ગયું કામ? પ્લોટ વેચાઈ ગયો અને સારા એ મતલબ જે આપણે નક્કી કરીએ ભાવે થઈ ગયો. બરાબર. કેટલા ટાઈમથી વેચો તો? 3-4 વર્ષ. નહોતો વેચાતો? માનતા માની કેટલા ટાઈમમાં વેચી ગયો પ્લોટ? 1 મહિનામાં. 1 મહિનામાં જ વેચાઈ ગયો. બરાબર. નામ ઐશ્વર્યા છે, હું ટિંટોદનથી આવું છું. મારા પપ્પાએ મને ડબુડીમાંની ચોકલેટ આપેલી, પ્રસાદ આપેલો, તો એનાથી મારે 6 બેન્ડ આવી ગયા, તો હું ચોકલેટ માળીને અહીંયા મૂકવા માટે આવી. એટલે પરીક્ષા આપવા ગયા ત્યારે લઈ ગયા હતા ચોકલેટ? પરીક્ષા આપવા ગઈ ત્યારે ચોકલેટ લઈને ગઈ. જોડે રાખી હતી. તો પાસ થઈ ગયા? હા, 6 બેન્ડ આવ્યા. જેટલા બેન્ડ જોતા હતા એટલા આવી ગયા છે. વિદેશ જવા માટે? હા. બરોબર. ખાલી ચોકલેટ જોડે રાખવાથી? હા. કોની ચોકલેટ લઈ ગયા હતા? ડબુડી માની. રામ રામ, હું અમદાવાદથી આવું છું. મારું નામ પટેલ અંજનાબેન, અમારી દીકરી છે, એનું નામ છે પટેલ માહી. એને 10મા પરીક્ષા હતી, બોર્ડની પરીક્ષા હતી 10મા, તો એને અમને એવું લાગતું હતું કે પાસ નહીં થઈ શકે, કારણ કે એટલી મહેનત બી એણે કરી નથી ને. ડબુડી માની માનતા રાખી 5 દૂધની બોટલ, તે એની પાસ બી થઈ ગઈ ને ટકા બી સારા આવ્યા. 70% એ પાસ થઈ ગઈ. 70%? 70% એ પાસ થઈ ગઈ માળીની દયાથી, મારી ડબુડીમાં. રામ રામ. કઈ સ્કૂલ? દૂન સ્કૂલ, મણિનગર. દૂન સ્કૂલ. બોર્ડની પરીક્ષા પાસ કરી આપ્યા? પાસ કરી આપી મારી ડબુડીમાં. મારું નામ ચિત્રોડા ખુશીકુવાબા ભૂપેન્દ્ર સિંહ છે, હું અહીંયા નરોડામાંથી આવું છું. મેં 10મા પરીક્ષા આપી પણ પહેલી વાર હું ફેલ થઈ. બીજી વાર મેં ઢબુડીમાની માનતા રાખીને હું પરીક્ષા આપવા ગઈ ત્યારે મારા પેપર બી છૂટી ગયું હતું, પણ મને કંઈ ખાતરી જ નહોતી, લાગતું જ નહોતું કે હું પાસ થઈ શકું. પણ માની મહેરબાની પાસ થઈ ગઈ, એટલા માટે હું આ માની ચોકલેટ લઈને માનતા પૂરી કરવા આવી છું. રામ રામ. જય ઢબુડી. પાસ થઈ ગયા? હા, 10મા ધોરણની બોર્ડની એક્ઝામમાં. હા. ડબુડીમાની માનતાથી? હા. કઈ સ્કૂલ? સીસી રાવલ પ્રાથમિક શાળા. ડબુડીમાના. રામ રામ. રામ. શું નામ તમારું? મારું નામ મનીષાબેન છે. હું હડફલમાં રહું છું. મારા બેંકમાં પૈસા ફસાઈ ગયેલા સખી મંડળના 25,000 રૂપિયા, તો મને એમ થાય કે ક્યારે પૈસા પાછા આવશે. તો મેં માતાજીની માનતા માની, દરરોજ ધક્કા ખાવા પડતા હતા. ફરી સવારમાં બીજે દિવસે જતા મેં કહું, માં તું આગળ ન હું પાછળ, આજે તો મારા પૈસા આવી જવા જોઈએ. પછી બપોર પછી કહ્યું કે હા તમે પૈસા લઈ જાઓ 25,000 રૂપિયા તમારા. બહેનોનો પૈસા ક્યાંથી લઈને આલત? તમારા આપવાના હતા? બીજાનો? બહેનોને આપવાના હતા, સખી મંડળની બહેનો. એ માળીના. રામ રામ. માળીએ મારું કામ. શું થયું માનતા માની? તો કામ થઈ ગયું મારું. પૈસા આવી ગયા 25,000 રૂપિયા માનતા માની તરત જ આવી ગયા. કેટલા? નામ ગીતાબેન છે. મારા ભત્રીજા. ક્યાંથી આવવાનું બેન? પાલનપુરથી આવવાનું મારે. હા. મારા આ છોકરાને 3-4 વર્ષથી એના માથામાં ટાલ રહેતી ને દવા કરાવતા, તો એક બાજુ બાલ આવતા પછી ટાલ પડી જતી હતી. પછી મેં ઢબુડીમાં માનતા માની કે મહિનો થતા થતા મારા છોકરાને વાળ આખા ભરપૂર થઈ જાય, પાછી ટાલ ના પડે, તો હું ઢબુડીમાંને માનતા કરવા આવીશ સિંગારમાં. તો હાલ એને મહિનો બી ના થયો ને ઢબુડીમાં માથામાં વાળ સારા કરી નાખ્યા, અને જેમ હતા ને પહેલા એવા નેવા વાળ આવી ગયા પાછા. પછી ટાલ બી બીજી જગ્યાએ નહીં પડી એને. એક જ મહિનામાં? એક જ મહિનો બી ના થવા દીધો. તમે મહિનો કીધો તો? અમે મહિનો કીધો, મહિનો થતા થતા એને સારું થઈ જવું જોઈએ, પણ ડબુડીમાં એ મહિનો બી ના થવા દીધો અને કમ્પ્લીટ વાળ આવી ગયા માથામાં. ટાલ બી ના પડી? ના, ટાલ બી નહીં પડી. મારું નામ ક્રિષ્ણાબેન છે, ક્રિષ્ણાબેન જયંતકુમાર પટેલિયા ગામ નડિયાદ. મને ઢીચણ ફૂલી ગયો તો ચલાતું નથી. 4-6 દવાખાના ફર્યા, બધા ડોક્ટરો ઓપરેશન કરવાનું કીધું હતું,
પણ મારા ઘરવાળા ડભુડી માતાની માનતા રાખી ની તો મને તમે માનતા માની એમણે માનતા માની હતી ડભુડી માની તો એકદમ મન સારું થઈ ગયું છે કોઈ તકલીફ નહીં ઓપરેશન પણ નહીં કરવું પડ્યું અને સારું થઈ ગયું છે ડભુડી માની ઉપર બરોબર માનતા પૂરી કરવા આવ્યા હા માનતા પૂરી કરવા આજે પગે લાગવા માટે અમે આવ્યા છીએ લંડન થી ઇન્ડિયા આવ્યા હતા ત્યારે અમને કઈક ડોક્યુમેન્ટ માં પ્રોબ્લેમ થયો ને એટલે અમને દિલ્હી માં અરેસ્ટ કરી લીધા પોલીસે અને એમને છોડતા નતા પછી એમના ઘરવાળાએ લંડન થી ત્યાં હતા તો એમને માનતા માની કે ઢબુડીમાં એક શણગાર માન્યો કે મારા ઘરવાળાને છોડાઈ દેશો તો હું તમારા શણગારની માનતા મોકલાઈશ તો એમને માનતા માની અને થોડા સમયના 2-3 દિવસ અંદર આ ભાઈને છોડી દીધા જેલમાં એટલે આ એમ માનતા લઈને આવ્યા છે તો મારી માનતા સ્વીકાર છે ક્યાંથી આવ્યા લંડન થી એટલે આમ મૂળ લંડન ના વતની છે પણ આવ્યા છે પોરબંદર બરોબર જેલમાંથી કોને છોડાયા આ ભાઈ કોને છોડાયા નામ પટેલ જગદીશભાઈ વિષ્ણુભાઈ ગામ અંબાસણ આપણા મહેસાણા તાલુકામાં મારી બેનનું ગ્રીન કાર્ડ અટકાઈ ગયેલું હતું તે મેં ડબુડીમાંની બાધા રાખેલી માનતા રાખેલી તો માનતા પૂરી કરવા માટે હું આવી ગયો શું થયું માનતા રાખવાઈ 3 મહિનાની અંદર મારા બેનનું ગ્રીન કાર્ડ આવી ગયું અટકાઈ ગયું હતું માનતા મનાઈ આવી ગયું શું નામ તમારું બેનનું બેનનું નામ આશાબેન વિષ્ણુભાઈ પટેલ કઈ જગ્યાએ અમેરિકા કન્ટેક્ટ નાગરિકમાં મેળવી આપ્યું હા મેળવી આપ્યું નાગરિક કોણે મેળવી આપ્યું ડબુડીમાં સુતા સુતા ખાટલામાં જ મેં માનતા રાખી ડબુડીમાં મારે પત્રી નીકળી જાય મારા ભાઈના બાબાના લગ્નમાં મારે જવું છે તો માડીની મેં માનતા રાખી રાત્રે 11 વાગે મારી પત્રી નીકળી ગઈ બીજા દિવસ મને રજા આપી જાતે જ નીકળી ગઈ તો ડૉક્ટર સાહેબ એ વિચાર કરવા લાગ્યા કે તમારે બીજા દિવસે ઓપરેશન હતું તો તમારી પત્રી નીકળી ગઈ એમ તો પછી મેં માડીની માનતા કરવા આવી છું અને મને લગ્નમાં બી જવા મળ્યું લગ્નમાં જઈને બી આવી બે ઈચ્છા પૂરી થઈ હા બે ઈચ્છા પૂરી કરી મા ઢબુડીમાં રામ રામ ઢબુડીમાં મારું નામ રાઠોડ દેવળકુમાર રામસિંહ તાલુકો દેગામ જિલ્લો ગાંધીનગર ગામ લાલુજીની મુવાડી મારે પોતાની કંપની નાખવાની છે એટલા માટે મારે થોડી પૈસાની જરૂર હતી તો લોન કરી હતી મારે 5 લાખ રૂપિયા તો મેં જે મંડળીમાં બેંકમાં લોન કરવા માટે ડોક્યુમેન્ટ આપ્યા હતા ત્યાંથી સાહેબે ના પાડી દીધી હતી પહેલાં કે લોન નહીં થાય તમારે એમ અને પછી મેં ડબુડી માતાજીની માનતા માની અને બીજા દિવસ પહેલાં સાહેબનો ફોન આવ્યો ભાઈ તમારો હિસાબ થઈ ગયો છે ને તમારું માનતા અરે તમારું લોન થઈ જશે અને પછી અઠવાડિયામાં લોન થઈ ગઈ 5 લાખ રૂપિયા અને પૈસા મળી ગયા મને શું માની તું માનતામાં માનતામાં મેં ડબોડી માતાની માનતા માની ત્યારે એમ કીધું કે ચોખાનું કટ્ટું માતાજીની માનતા માની હતી બરોબર મારી લોન થઈ જશે થઈ ગઈ લોન થઈ ગઈ કેટલા ને થઈ 5 લાખ રૂપિયાની લોન થઈ ગઈ બરોબર પહેલાં ગયા તો ના પાડી લોન નહીં થાય અને પછી મેં માનતા માની ડબોડી માતાજીની તો બીજા દિવસનો ફોન આવ્યો બેંકમાંથી તો માનતા તમારી લોન થઈ જશે તો માતાજી ડબોડી માની અમે માનતા માની ડબોડી માની તો એમને આરામ થઈ ગયો મટી ગયું મારું નામ રાયમલભાઈ વસાભાઈ ગામ ધાનપુરા અમારે હાળા છે શું નામ તમારું શરવણભાઈ આ ભાઈને 8 વર્ષથી લગ્ન નતા થતા હું ઢબુડીમાં આવ્યો ઘણા દિવસથી દર્શન કરવા આવું છું તો મેં કીધું કે ઢબુડીમાંની માનતા માનો તો તમારે કોઈ બોલ્યું છે તો સારું થઈ જાય લગ્ન થઈ જાય તો અમને માનતા માની છે ને ઘરની તો આ રવિવાર ભરવા આવ્યા ગયા માતાજી માડી મંગળ જાહેર કર્યો મંગળનું સમાધાન કરતા બધું એમના હગાઈ થઈ ગઈ પણ લગ્ન થઈ ગયું લગ્ન બી થઈ ગયા લગ્ન ભાઈ ત્યારે દર્શન કરવા આવ્યા માતાજી બરોબર 8 વર્ષથી નતા થતા 8 વર્ષથી નતા થતા મંગળનું સમાધાન કરવાઈ મંગળનું સમાધાન કરે તો લગ્ન થઈ ગયા પણ હવે બરોબર દર્શન કરવા આવ્યા માનતા પૂરી કરવા ક્યાંથી આવવાનું પ્રભુ અમીરગઢ ધનગરા મારું નામ ધીરુભાઈ સુખાભાઈ બાવળાથી આવું છું મારા કંપનીમાં નોકરી કરતો હતો તો ગ્રેજ્યુએટના 40-40 હજાર 3 જણાના બાકી હતા તે 4 મહિનાથી મળતા નતા તમારે લેવાના હતા અમારે લેવાના હતા કંપનીમાંથી તો ઢબુડીમાંની માનતા રાખી મહિનાની અંદર મળી ગયા
મારું નામ જયંતિભાઈ અરજણભાઈ, ગામ વનાળી, તાલુકો ગઢડા સ્વામીના, જિલ્લો ભાવ બોટાદ. અમે અમારા ઘરના કેન્સર હતું, કેન્સર હતું એટલે પહેલાં ડૉક્ટરે તો ઓપરેશન કરાવવાનું જ કીધું હતું. રિપોર્ટ આવ્યો તો પણ એને ઓપરેશનનું જ કીધું હતું. રિપોર્ટ આવ્યા પછી બી પછી દવાએ ઘણી લીધી, માનતાએ ઘણી રાખી હતી, પણ અહીંથી એક અમારા હાળાના સસરાએ કીધું ને કે ઢબુડીમાં એક પેકેટ મેકવાનું ચોકલેટનું તો એ મટી જાય એમ. તો મેં કીધું ભાઈ મટી જતું હોય તો એક ને બે પેકેટ ચોકલેટના મૂકી દેશું એમ, બરાબર. તો એનાથી અત્યારે અમારે સારું થઈ ગયું, અને સારું થઈ ગયા પછી રિપોર્ટ સારા આવી ગયા પછી 3-4 મહિના થયા એટલે અમે અત્યારે કીધું અહીંયા માનતા આપણી કરી આવી, આપણે માનતા પૂરી કરી આવી. મટી ગયું કેન્સર? હા, કેન્સર અત્યારે મટી ગયું. હા, રિપોર્ટ નોર્મલ આવી ગયા. હા, રિપોર્ટ હાવ નોર્મલ આવી ગયા, બરાબર. અટાડ્યું કેન્સર? મેં કેન્સર તો અહીંયા ઢબુડીમાં અમારે એની દયા ફેર પડી, માનતા માનવાય ખાલી બે ચોકલેટના પેકેટ, બે ચોકલેટના પેકેટ જ માનતા માની. એ એક જ કીધું હતું પણ મેં કીધું મટી જાય તો બે મૂકી દેવું ચોકલેટ ના પાકે. પછી મટી ગયું. પહેલી વાર જ આવ્યા છો? પહેલી વાર આવ્યા છું. ફાડ્યું નતું, સરનામે સરનામે એમના આવ્યો, મોબાઈલ ના સરનામે, મોબાઈલ ના સરનામે. રામ રામ.